તમે એવા તળાવો જોયા છે કે જેમાં પુષ્કળ લીલ ઉગતી હોય, એને લીધે લીલથી દૂરથી એ બધા લીલા દેખાતા હોય? આવું થવાનું કારણ શું છે? તો ખેતરોમાં ખૂબ વધારે જથ્થામાં રાસાયણિક દોવણ થાય છે કે જે લીલના વિકાસ માટે પૌષ્ટિક દ્રવ્યનો વિકાસ કરે. એકવાર લીલ મૃત થાય ત્યારે તે વિઘટકો માટે ખોરાકનું કામ આવે અને જળાશયમાં પુષ્કળ ઓક્સિજન વપરાઈ જાય, જેને કારણે ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થાય અને જે જલીય સજીવોનું મૃત્યુ પહેરે છે. હવે પ્રવૃત્તિ નંબર 18.6.1 છે. ધોરણ 7માં તમારા વિસ્તારમાં મળમૂત્રના નિકાલની યોગ્ય પ્રવૃત્તિ આપણે શોધી કાઢી હતી. હવે મળમૂત્રનો કચરો કઈ રીતે ઘરમાં એકઠો થતો હતો, ત્યારે બધે ક્યાં જતો હતો એ તમને ખબર છે ને? ડ્રેનેજમાં જાય. કેટલીક વખત પ્રક્રિયા કર્યા વગરનો પણ મળમૂત્ર સીધો નદીમાં ફેંકવામાં આવે છે, જેમાં ખાદ્ય પદાર્થોનો કચરો, ડિટર્જન્ટ, સૂક્ષ્મજીવાણુ બધું હોય. તો શું મળમૂત્ર દ્વારા ભૂગર્ભ જળ બી પ્રદૂષિત થાય? કઈ રીતે? અને મળમૂત્રથી ગંદા થયેલા પાણીમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે પરોપજીવી હોય છે, જેને લીધે કોલેરા, ટાઇફોઇડ અને ખમરા જેવા રોગ થાય છે.